ભાવનગર જિલ્લાના ગારાધર તાલુકાના માંડવી કેન્દ્રવતી શાળામાં આજ ધોરણ 6 થી 8 નું શૈક્ષણિક કાર્ય શરૂઆત થઈ હતી, જેમાં સરકારી ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું, સાથે જ વાલીઓનું સંમતિ પત્ર પણ લેવામાં આવ્યું હતું। સંપૂર્ણ તકેદારી સાથે શિક્ષક વર્ગમાં ભારે ઉત્સાહ સાથે આખી સ્કૂલ સેનેટાઈઝ કરવામાં આવી હતી, સાથે જ વિદ્યાર્થીઓની થર્મલગ્નથી તાપમાન ઓક્સિજન લેવલ સાથે સેનેટાઈઝ કરાવીને માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને કેન્દ્રવતી સ્કૂલના આચાર્ય શ્રી રમેશભાઈ પરમાર સાહેબે સારી જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર અજય ઉપાધ્યાય, ભાવનગર। हाँ सर, तो आज थी धोरण 6-8 ना वर्ग शुरू थया, तो वाली नु संमति पत्र जरूरी छे, तो आ अंगे आपने शुं कहेवुं छे सर? ना चोक्कस, तमारी वात बराबर छे। वाली नु संमति पत्रक एसओपी ना नियम मुजब अमे फरजियात वाली नु संमति पत्रक लीधुं छे। जे संमति पत्रक आपे छे एटला ज बाळको अत्यारे वर्गखंडमां अमे हाजर कर्या छे। फरजियात वाली संमति आपे तो ज अमे एमने वर्गनी अंदर हाजर कर्या छे। तो सर, अत्यारे जे तमाम शाळाओ सरकारी गाइडलाइन नु पालन करवानुं रहेशे एवो नियम छे, तो आ अंगे तमे शुं तकेदारी से पगला लीधा? एसओपी ना नियम मुजब बाळको सवारमांथी तेमना वालीनु संमति पत्रक लईने आवे छे। सौप्रथम अहींया अमारा शिक्षक मित्रों द्वारा तेमने सेनिटाइझ करवामां आव्या छे, तेमने मास्क पण अमे दाता द्वारा मेळवीने दरेक बाळकने मास्क नु वितरण कर्युं छे। त्यारबाद टेम्परेचर गन तेमज ऑक्सिजन लेवल पण अमे बाळकोनुं माप्युं छे, અને ત્યારબાદ જ એમને અમે શાળાની અંદર પ્રવેશ આપ્યો છે। અને આખી શાળાને સફાઈ કામદારોને બોલાવીને સેનિટાઈઝર કરી છે, સફાઈ કરી છે। પ્રાર્થનાની કે વર્ગખંડની અંદર દરેક બાળક વચ્ચે કમસે કમ 3-4 ફૂટનું અંતર રહે એટલું અમે જગ્યા રાખીને બાળકોને બેસાડીએ છીએ। તો સર, આપની જે ચેનલ છે જય હો માંડવી, એમાં આપે વાલી મંડળ માટે જે તકેદારીના જરૂરી સૂચનો છે એ મૂક્યા તો એ અંગે શું કહેશો સાહેબ? સર, વાલીઓને જાગૃત કરવા માટે તેમજ મારા બાળકોને જાગૃત કરવા માટે, તેમની જાગૃતિ માટે વિડીયોના મારફતે એમના સુધી પહોંચવા માટે એસઓપીના નિયમોના વિડીયો બનાવી તેમજ આ ગાઈડલાઈનનો કેમ પાલન કરશું, બાળક ઉત્સાહભેર શાળામાં કેવી રીતે ટકી રહેશે એ અંગેની જાગૃતિ માટેના વિડીયો મેં મારી જય હો માંડવી યુટ્યુબ ચેનલમાં અપલોડ કર્યા છે, તેનો સારો પ્રતિસાદ રહે છે। બરાબર સર, તો આપણે જે જનજીવન સામાન્ય થતા સર, પહેલા 9-11 વર્ગ શરૂ થયા અને હવે 6-8 વર્ગ શરૂ થયા, તો ધીમે ધીમે આ અંગે આપને શું કહેવું છે? સર, આજે તો મારા માટે આનંદનો દિવસ છે કે આજે ભૂલકાઓનો કલબલાટ મારી શાળામાં જોવા મળે છે। ઘણા લગભગ અગિયાર માસથી અમે આ વાત જોઈ રહ્યા હતા, તો આજે સમય આવ્યો છે અને એસઓપીના નિયમ મુજબ બાળકોને અમે આજે પ્રવેશ આપ્યો છે। ભવિષ્યમાં ઈચ્છીએ કે અમારા નાના નાના ટાબેરિયાઓ 1-5 પણ શાળામાં આવે। એસઓપીના નિયમોનું ચુસ્ત પાલન થવાનું છે, એટલે અમે બધા શક્ય એટલા તમામ પ્રયત્ન કરશું અને શાળાની અંદર બાળકો ભણે એ ખૂબ આનંદદાયી વાત છે। તો સર, અત્યારે ઓફલાઈન ને ઓનલાઈન બંનેનો તાલમેલ આપને કઈ રીતના? આજે માની લો કે મારી શાળાની અંદર 6-8 ના 70% આજુબાજુ હાજરી નોંધાયેલ છે, 30% બાળકોનું હોમ લર્નિંગ શિક્ષણ ઘરે પણ શરૂ રહેવાનું છે। એ બાળકોને તમામ શિક્ષકો જે પહેલાથી જે રીતે હોમ લર્નિંગ શિક્ષણ કરતા હતા એવી રીતે એને યુટ્યુબ લિંક હોય કે અભ્યાસક્રમની લિંક હોય એમને ત્યાં ટેસ્ટ દેવાની હોય તે પ્રવૃત્તિ શરૂ જ રહેવાની છે। જે બાળકો સ્વેચ્છાએ સંમતિ પત્રક આપીને શાળામાં ભણવા ઈચ્છતા હોય એમનું શિક્ષણ કાર્ય અહીંયા થવાનું છે, બાકી હોમ લર્નિંગ શિક્ષણ કાર્ય શરૂ રહેવાનું છે। તો વિશેષમાં સર, આપને કઈ એવું લાગતું હોય કે વાલી મંડળને અથવા કઈ સંદેશ કે સૂચન આપ દેવા માંગતા હો સર? મારે તો એટલું જ કહેવું છે કે વાલીઓને કે અમે અહીંયા એસઓપીના ચુસ્ત નિયમ મુજબ બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો છે, આપ ચિંતા નહીં કરતા, અમે પૂરી મહેનતથી એસઓપીના તમામ નિયમોનું પાલન કરાવશું, આપ આપના બાળકને શાળા સુધી સંમતિ પત્રક આપીને મૂકો, તમે ચિંતા કર્યા વગર મૂકીશો, કારણ કે અમે તમામ શિક્ષક પરિવાર એ બાળકોના હિત માટે હંમેશા મહેનત કરતા રહીશું।